મહત્વના સમાચાર મળી રહ્યા છે મેઘરથથી. મેઘરથ નગરની પ્રાથમિક શાળા નંબર 2માં બાળકો જીવના જોખમે ભણવા મજબૂર. મેઘરથ નગરની પ્રાથમિક શાળા નંબર 2માં જર્જરિત હાલતમાં થતાં બાળકો શાળાની લાંબીમાં ભણવા મજબૂર. આઝાદી પહેલાં બનેલી શાળાના ઓરડાને નોન ઈટ જાહેર તો થયા, પણ હજુ સુધી શાળાના ઓરડા તોડાયા નથી. ઓરડાના અભાવે શિક્ષકો બે બે વર્ગો એક ઓરડામાં તથા અન્ય વર્ગોના બાળકોને શાળાની લાંબીમાં ભણાવવા મજબૂર. આધુનિક શિક્ષણના તંત્રના દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો, ઓરડા જર્જરિત થતાં અવારનવાર પોપડા પડવાના બનાવો, બાળકો જીવના જોખમે ભણવા મજબૂર. ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી હોવા છતાં અને ગ્રામ પંચાયતમાં ઓરડા નોન યુઝ થવાનો ઠરાવ કર્યો હોવા છતાં પરિણામ શૂન્ય. શાળાની છત ગરાશયી થયા અને શિક્ષકો તેમજ બાળકોને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ? શાળાનું વાયરિંગ પણ જોખમી સ્થિતિમાં. બ્યુરો રિપોર્ટ, જ્યોતિકા ખરાડી, અરવલ્લી. મારું નામ અલવીરા બાનુ હવાઈ મકરાણી છે. અમે પ્રાથમિક શાળા નંબર 2માં ભણીએ છીએ. અમારો મજબૂર છે અમે બહાર રહેવા માટે ગરમીમાં.